નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો ની અંદર ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ વિશે સમજણી મેળવવાની છે. મિત્રો, આપણે યુનિટ નંબર 3 વોટ વર યુ ડુઇંગ ભણી રહ્યા છીએ. એની અંદર એક્ટિવિટી 6 જે આવે છે એની અંદર ટુડેઝ એક્ટિવિટી એન્ડ યેસ્ટરડેઝ એક્ટિવિટી, આજની પ્રવૃત્તિ અને ગઈકાલની પ્રવૃત્તિ વિશે એક પ્રવૃત્તિ આપણે ભણવાની છે. એના પહેલા આપણે એ એક્ટિવિટી ચલાવતા પહેલા આપણે ગ્રામરની અંદર ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ શીખવું પડશે. કારણ કે એ એક્ટિવિટીની અંદર આપણે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ વિશે ચર્ચા કરવાની છે. તો એ એક્ટિવિટી આપણે શીખીએ એના પહેલા આપણે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ શીખવું જરૂરી છે. તો આજે આપણે આ વિડીયોની અંદર ચાલુ વર્તમાન કાળ વિશે માહિતી મેળવવાની છે. તો મિત્રો, ચાલુ વર્તમાન કાળ આપણે પહેલા પણ વિશે ચર્ચા કરી ચૂક્યા છે, બરાબર છે. તે છતાંય આપણી એક્ટિવિટીની અંદર આવે છે ગ્રામર વિભાગમાં, તો એના માટે આપણે પછીથી જે ચાલુ વર્તમાન કાળ છે એને સમજી લઈએ અને વ્યવસ્થિત એની ચર્ચા કરી લઈએ. તો મિત્રો, ચાલુ વર્તમાન કાળ એટલે શું? ચાલુ વર્તમાન કાળ એટલે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે, એટલે કે દાખલા તરીકે હું અત્યારે ભણાવી રહ્યો છું, બરાબર છે. હું અત્યારે રમી રહ્યો છું, જે વખતે જે તો જો મિત્રો, એની વાક્ય શું છે? એમ ઇઝ આર આગળ આવી ગયા અને આ
છે તો એ આગળ આવી ગયો બરાબર છે અહીં તમારે કેપિટલ થઈ ગયો અહીંયા સી હતો એ પાછળ જતો હતો પાછળ જવાથી આ જશે તો એ સ્મોલ થઈ ગયો પણ યાદ રાખજો જો કોઈ નામ હોય દાખલા તરીકે મહેશ રમેશ ગણેશ બરાબર છે તો આવા નામ હોય ને તો કેપિટલ લેટર જ હશે બરાબર છે તો ઈ સી ઈટી શું છે બોલ સાથે આઈ વત્તા કર્મો શું છે એન્ડ એપલ બરાબર છે ઈ સી ઈટિંગ એન્ડ એપલ તેની સંબંધ થઈ રહી છે પ્રશ્ના ચિહ્ન સમજ પડી ગઈ પછી છે આ એક ઉપલબ્ધ પ્રશ્ન એ માંગે છે બરાબર છે એના પછી છે ગુણાકાર કરતા વત્તા એન્ડ ઇઝ આ વત્તા નોટ શું કી દેવાનું નોટ એટલે નકાર થી દે વત્તા વર્ગ સાથે એન્ડ ઇઝ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ તો આપણે આ વાક્યનું નકાર કર્યું છે એ વિધાન શું છે સી ઇઝ ઈટિંગ એન્ડ એપલ આ વિધાન આપણે આશા છે કે આ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ આશા છે કે આ ચાલુ વર્તમાન કાળ